પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક આધેડનું 7 જેટલા શખ્સોએ અપહરણ કરી માર માર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા રમેશ ભગવાનજીભાઈ ચૌહાણ નામના આધેડ સુભાષનગર વિસ્તારમાં હતા ત્યારે ધરમ ચામડિયા નામનો શખ્સ આવી અને આ આધેડને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે તેમ કહી લઈ ગયો હતો. ત્યારબાદ રમેશ ચૌહાણને જાવર વિસ્તારમાં આવેલ દંગા વિસ્તારમાં લઈ જઈને રમેશ ધરમ ચામડિયા, ભદ્રેશ પ્રભુભાઈ અને કિશન સહિત 7 જેટલા શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રમેશ ભગવાનજી ચૌહાણ એ લોકો આવ્યા, મને ચીડવા, હું તો હુકતો રહું ને મને ગયા જરાક પોલીસ સ્ટેશને કામ એટલે મક પોલીસ સ્ટેશન મારું શું કામ કોઈ બાઈક ડોલે જગેરો લે તો કા બેહીને લઈ જાય તો મને દંગા બાજુ જવાનું. એ લોકો પછી આ મારકૂટ ચાલુ કરી દીધું મને. એટલે આ ભદ્રેશ, ભદ્રેશનો હારો સનની કંઈક નામ હોય, નામ તો પૂરું નથી આવડતું, ધરમ 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 લીલા ચામડી. પછી એના દોસ્તર પાંચ છતક થઈ ગયા ભેગા મારવા મને, કોઈ પાંચ પૂર્ણ લાકડીને મારવા મળે. આ પોલીસ સ્ટેશનનું નામ દઈને ગયું, મને પોલીસ સ્ટેશન ના લઈ ડાયરેક્ટ ને મારવા જ દઈ ગયા. પાંચ પૂર્ણ લાકડીઓને અને માથા મને લાગેલું અને પગમાં જવાનમાં જ અહીં સુભાષનગર જો મને પોલીસ સ્ટેશનનું નામ દઈને લઈ ગયા તો મને ખબર નહીં કે પોલીસ સ્ટેશનને બદલે મને મારકૂટ કરવા લઈ ગયા. મેં તો એના આગળ વાંધો નથી, કઈ દુશ્મની નથી મારી, આ રીતે મને ઉપાડી ગયા. મચ્છીનો આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડ રમેશ ચૌહાણનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.